જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાભી ફરી એકવાર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે ગયા લેક્ચરમાં આપણે પ્રવેગની વાત કરેલી હતી પ્રવેગના દાખલાઓ અમુક એમસીક્યુની પણ વાત કરેલી હતી અને પ્રવેગ માટે વી વિરુદ્ધ ટી તથા એક્સ વિરુદ્ધ ટીના આલેખની પણ ચર્ચા કરેલી હતી એનું એક નાનકૂડે રિવિઝન કે જે આપણે આગળના ટોપિક માટે ઉપયોગી છે એની ચર્ચા ફરી એકવાર આપણે કરી લઈ તો મિત્રો પ્રવેગ એટલે શું બેઝિક વસ્તુ પહેલાં તો પ્રવેગ એટલે બે પ્રકારના પ્રવેગો એક તો સરેરાશ પ્રવેગ જેને આપણે બ્રેકેટમાં એ વડે દર્શાવી છે સરેરાશ પ્રવેગ એટલે મિત્રો શું થાય સરેરાશ પ્રવેગ એટલે કે ડેલ્ટા વી બાય ડેલ્ટા એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર તો ડેલ્ટા વી બાય પણ લખાય આ જે પદ જે છે એ બ્રેકેટ વાળું પદ એ સરેરાશ પ્રવેગ તરીકે ઓળખાય છે ત્યારબાદ તત્કાલીન પ્રવેગની વાત કરીએ મિત્રો તો તત્કાલીન પ્રવેગ એ બરાબર તમે લખી શકો છો ડી ડીટી અથવા તો આવું પણ લખી શકો છો ડી સ્કવેર એક્સ બાય ડીટી સ્ક્વેર આવું પણ તમે લખી શકો છો તો મિત્રો આ પ્રવેગના સૂત્રની વાત હતી ત્યારબાદ તેના અમુક આલેખોની ચર્ચા પણ કરીશું પણ પહેલાં ટોપિકનું નામ સાંભળી લઈએ ટોપિક શું કહેવા માગે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પહેલાં તો એ સમજવું પડે કે અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે આ લેખ દ્વારા જ આપણે તેની સમજૂતી મેળવેલી હતી કે પ્રવેગ અચળ ક્યારે મળે કે જ્યારે વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય ત્યારે પ્રવેગ તમને જે છે એ કેવો મળશે અચડ મળશે મિત્રો આપણે કીધું હતું ઉદાહરણ દ્વારા વેગના પપ્પા કોણ છે પ્રવેગ પ્રવેગ ક્યારે આવે જ્યારે વેગમાં ફેરફાર થાય વેગ આડોળો થાય છોકરો આડોવળો થાય તો જ પપ્પા ખીજાવા આવે તો છોકરો એટલે કે વેગ અને પપ્પા એટલે કે પ્રવેગ જો વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ ઉત્પન્ન થશે જો વેગમાં ફેરફાર નહીં થાય તો પ્રવેગ ઉત્પન્ન થતો હશે નહીં તો અચળ પ્રવેગી ગતિ એટલે શું બેઝિક મિનિંગ પેલા એનો સમજીએ કે અચળ પ્રવેગી ગતિ એટલે શું અચળ પ્રવેગી ગતિ એટલે કે જે ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમગ્ર ગતિ દરમિયાન કેવો રહેતો હોય અચળ રહેતો હોય એવી ગતિને શું કહેવાય અચળ પ્રવેગી ગતિ કહેવાય સિમ્પલ એવી વ્યાખ્યા લખીશું પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન તેનો વેગ અચળ રહેતો હોય તો તેવી ગતિને કેવી કહેવાય છે અચળ પ્રવેગી ગતિ કહેવાય છે સમગ્ર ગતિ દરમિયાન તેનો વેગ કેવો રહેતો હોય અચળ રહેતો હોય તો આટલી વસ્તુનો આપણે ખ્યાલ છે તો એક નાનકડો આલેખ હું દોરી શકું પેલા વાત કરું છું એક્સ વિરુદ્ધ ટીના આલેખની એક્સ વિરુદ્ધ ટીના આલેખની મિત્રો તો એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આપણને વેગ વધારવાનો છે અને વેગમાં થતો વધારો નિયમિત લેવાનો છે ત્યારે જ તમને પ્રવેગ કેવો મળશે અચળ મળશે આપણે એક્સ વિરુદ્ધિના આલેખ જોયા હતા એમાં તમને કીધું હતું કે કયા કિસ્સામાં પ્રવેગ અચળ મળશે એટલે કે વેગમાં વધારો થવો જોઈએ સતત નિયમિતપણે સોરી સ્થાનાંતરમાં વધારો થવો જોઈએ નિયમિતપણે તો સ્થાનાંતરમાં નિયમિતપણે વધારો થાય તો વેગ જે છે એ કેવો મળે અચળ મળે અને વેગ સોરી વેગમાં વધારો થાય નિયમિતપણે અને વેગમાં પણ જો વધારો થાય નિયમિતપણે તો પ્રવેગ કેવો મળે અચળ મળે તો એનો આવા આવાલેખ આપણે ઓલરેડી જોઈ ગયા હતા કે જો આવું કન્ડિશન મળે તો અહીંયા અહીંયા આલેખની અંદર વાત કરી હતી કે જો વેગમાં નિયમિત વધારો થાય જો વધારો દર્શાવેલો છે આના દ્વારા આલેખ આલેખ બે રીતનો પોસિબલ છે વેગ અચડ પણ મળે અને વેગમાં વધારો પણ કરી શકો તો અહીંયા આપણે કરવાનો છે વેગમાં સતત વધારો જો વેગમાં વધારો થાય તો તો પ્રવેગ કેવો મળે અચળ પણ આલેખ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરીએ અછળ પ્રવેગી માટે વી વિરુદ્ધ ટીનો આલેખ અચળ પ્રવેગી ગતિ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ હું દોરવાની ટ્રાય કરું છું આ વેગ છે જે માપી છીએ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં અને આ સમય છે જે આપણે માપીએ છીએ માત્ર સેકન્ડમાં આ છે ઉગબિંદુ જેને આપણે ઓ વડે દર્શાવી છે મિત્રો જ્યારે પ્રવેગ અચડ હોય ત્યારે આપણને વિરુટ્ટિનો આલેખ કેવો મળવો જોઈએ વિચારો મિત્રો ત્યારે આપણને આલેખ મળવો જોઈએ સુરેખા કેવો મળવો જોઈએ સુરેખા ક્લિયર તો આ પ્રકારનો આલેખ મળી શકે તો મોટાભાગના બાળકોને ક્વેશ્ચન થતો હશે સર અત્યાર સુધી તો આપણે ઝીરોથી ક્વેશ્ચન મીન્સ કે ઝીરોથી આપણે લાઈન ખેંચતા હતા સુરેખા તો આ વખતે કેમ અહીંયાથી ખેંચી તો જો તમે ઝીરોથી ખેંચો લાઇન તો એનો પ્રારંભિક વેગ જે છે શરૂઆતનો વેગ જે છે એ શૂન્ય લેવાનો અને તમે અહીંયાથી ખેંચો તો અહીંયા એનો કંઈક પ્રારંભિક વેગ હશે ક્લિયર જે શૂન્ય મળશે નહીં એટલા માટે આપણે અહીંયાની ચર્ચા કરવાની છે તો વિચારો ધારો કે અહીંથી શરૂ થાય છે તો આ જગ્યાએ તેનો પ્રારંભિક વેગ કાંઈક હશે યસ કેટલો વેગ હશે ધારી લઉં છું ધારો કે પ્રારંભિક વેગ વી વનની જગ્યાએ ધારી લઉં છું વી ઝીરો છે અને અંતિમ વેગ અંતિમ વેગ એટલે અહીંયાની ચર્ચા કરીએ ચલો અંતિમ વેગ અહીંયા સુધીનો કન્સિડર કરીએ આપણે તો આ બિંદુએ તેનો અંતિમ વેગ પણ હશે કયા બિંદુએ આ બિંદુએ ચલો એનો અંતિમ વેગ કેટલો હશે એને પણ આપણે ઇમેજિન કરવું પડશે ધારવું પડશે ધારો કે તેનો અંતિમ વેગ ધારો કે તેનો અંતિમ વેગ કેટલો છે વી છે કેટલો છે વી તો મિત્રો જો વેગમાં શું થાય છે વધારો થાય છે વેગમાં સમય સાથે શું થાય છે વધારો થાય છે અને આ વધારો છે એ નિયમિત છે એટલે આ આપણને કેવો મળે છે સુરેખા મળે છે આના માટેનો સમય આના માટેનો સમય છે એને આપણે ટી ઝીરો લઈ લઈએ અને ઝીરોને થોડીકવાર સાઈડમાં મૂકી દઈએ ઝીરોને થોડીકવાર સાઈડમાં મૂકી દઈએ એટલે આના માટેનો સમય એને ધારી લઈએ છીએ આપણે ટી ઝીરો પ્રારંભિક સમય ટી ઝીરો અને અહીંયા જે સમય છે એ સમયને આપણે ધારી લઈ છીએ ધારો કે ટી શું ધારી લઈ છીએ ટી ધારો કે એ સમય કેટલો છે ટી છે ક્લિયર મિત્રો તો અહીંયા વેગ વિરુદ્ધ ટી ની અંદર બંને પોઈન્ટ આ પ્રારંભિક પોઈન્ટ કહેવાય આ અંતિમ પોઈન્ટ કહેવાય તો બંને પોઈન્ટ માટે આપણે વેગ પણ દર્શાવ્યા અને બંને પોઈન્ટ માટે આપણે સમય પણ દર્શાવેલા છે હવે આલેખ ઉપરથી તમને થોડોક આઈડિયા આવી જશે મિત્રો કે પ્રારંભિક વેગ શૂન્ય નથી પ્રારંભિક વેગ આટલો કાંઈક તમને મળે છે અંતિમ વેગ પણ શૂન્ય નથી એ પણ તમને કંઈક વેલ્યુ આપે છે પરંતુ પ્રારંભિક સમય જે છે એ એક્ઝેક્ટ ઝીરો ઉપર મળે છે એક્ઝેક્ટ ક્યાં મળે છે ઝીરો ઉપર એટલે પ્રારંભિક સમય ટી ઝીરો આપણે કેવું લેશું ઝીરો એટલે કે ક્યાંથી ચાલુ કરી તો કે ઝીરો સેકન્ડથી ગતિ ચાલુ થાય છે ક્યાં સુધી તો કોઈક સમય ટી સુધી ગતિની ગતિનો પ્રારંભ ગતિની શરૂઆત ગતિ ચાલુ રાખે છે કેટલા સમય સુધી ટી સમય સુધી આવી ચર્ચા આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર કરેલી છે તો એ જ પદોને હું થોડીક લખવાની વાત કરું કે અહીંયા મોટા ભાગે પ્રારંભિક દર્શાવશું અને અહીંયા મોટા ભાગે અંતિમ દર્શાવશું કઈ કઈ રાશિઓ દર્શાવવાની છે મિત્રો પહેલા તો પહેલા તો આવશે સ્થાન ત્યારબાદ આવશે વેગ ત્યારબાદ આવશે સમય આટલી વસ્તુ દર્શાવવાની છે શાન વેગ અને સમય ચલો તો પ્રારંભિક સ્થાન ન્યાય મેં ચોકવટ નથી કરેલી પણ આવા આલેખની અંદર પ્રારંભિક સ્થાન તમે નક્કી કરી શકો જો આવા લેખમાં પ્રારંભિક સ્થાન ધારો કે અહીંયાથી શરૂઆત થાય છે એક્સ વિરુદ્ધ ટીમાં એક્સ વિરુદ્ધ ટીમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ જો આ હોય તો આને એક્સ ઝીરો કહેશું અને અંતિમ પોઈન્ટ આ હશે તો આને કહેશું એક્સ પ્રારંભિક સ્થાન એક્સ ઝીરો અંતિમ સ્થાન એક્સ ગણની ગતિ કોઈ પણ જગ્યાથી શરૂ થતી હોય તો આપણી પાસે તેનું પ્રારંભિક સ્થાન હોય અને જ્યાં પતતી હોય એટલે કે જેને જ્યાં તેનો અંત આવતો હોય ત્યાં આપણને અંતિમ બિંદુ પણ મળે એટલે કે અંતિમ સ્થાન પણ મળે તો પ્રારંભિક સ્થાન પ્રારંભિક સ્થાન આપણે ધારી લઈ છીએ એ એક્સ ઝીરો અને અંતિમ સ્થાન આપણે કેટલું લઈ છીએ એક્સ લઈ છીએ ત્યારબાદ પ્રારંભિક વેગ વી ઝીરો અંતિમ વેગ અંતિમ વેગ છે વી ત્યારબાદ પ્રારંભિક સમય ટી ઝીરો અને અંતિમ સમય છે એ ટી છે પણ આની અંદર તમારે પ્રારંભિક સ્થાન કેવું લેવાનું છે શરૂઆતમાં શૂન્ય ધારો કે ગતિની શરૂઆત અહીંયા ઉગમ બિંદુથી થાય છે કયા આલેખની અંદર એક્સ વિરુદ્ધ ટીના આલેખની અંદર ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થાય છે તો પ્રારંભિક સ્થાન જે છે શૂન્ય લેવાનું છે ત્યારબાદ ટી ઝીરો પ્રારંભિક સમય પણ તમારે કેવો લેવાનો છે શરૂઆતમાં શૂન્ય લેવાનો છે તો આ બે વસ્તુ તમારે ધારણા મુજબ શૂન્ય લેવાની છે ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મિત્રો આ જે આ છે આ લેખનું નામ આપવાનું ચાલો નામ આપી દઉં ધારો કે આ બિંદુ જે છે એ બિંદુ છે આ બિંદુને નામ આપી દઈએ થોડુંક અંદર આ એ બિંદુ આ છે બી બિંદુ તો આ જે છે રેખા એ બી આખી આખી લાઇન એ બી એ જો ઢાળ લેવામાં આવે તો આપણને કઈ રાશિ મળે સરેરાશ પ્રવેગ મળે મિત્રો મિત્રો વિચારો કે વેગ વિરુદ્ધ સમયના આ લેખનો જો ઢાળ લેવામાં આવે તો એ આપણને કઈ રાશિ આપે છે સરેરાશ પ્રવેગ આપે છે તો ચલો લઈએ પેલું સમીકરણ મેળવવાની વાત કરીએ છીએ પેલું સમીકરણ નંબર વન શું છે એના માટેની પ્રોસેસ તો આ લેખમાં રેખા એ બીનો નો ઢાળ બરાબર શું થાશે સરેરાશ પ્રવેગ થાશે શું થાશે સરેરાશ પ્રવેગ સરેરાશ પ્રયોગનું સૂત્ર યાદ કરો તો સરેરાશ પ્રયોગનું સૂત્ર છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી શું છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી પણ આપણે મિત્રો યાદ કરીએ વેગની અંદર પણ કીધું હતું અને પ્રવેગમાં પણ રિપીટ કરું છું જો આલેખ એ વી વિરુદ્ધ ટીનો સુરેખા મળતો હોય વી વિરુદ્ધ ટીનો આલેખ તમને સુરેખા મળતો હોય મિત્રો તો આ પ્રવેગ સરેરાશ પણ કહી શકો અને પ્રવેગ તત્કાલીન પણ કહી શકો એટલે કે અહીંયા જે પ્રવેગ મળે છે એ સરેરાશ અને તત્કાલીન બને કેવો થશે સમાન થશે એનું રીઝન શું ચાલો સરેરાશ લેશું તો કોઈ પણ બે સમયગાળા વચ્ચેનો પ્રવેગ તો અહીંયા કોઈ પણ બે સમયગાળા લેશો તમને પ્રવેગની વેલ્યુ સરખી જ મળશે કેમ તો કે ઢાળ જે છે બધી જગ્યાએ એક જ સરખો મળશે એટલે કે નિયમિત વેગમાં વધારો થાય છે એટલા માટે પ્રવેગ કેવો મળે છે અચળ મળે છે એટલે કોઈ એક જ વેલ્યુ સમગ્ર જગ્યાએ આવતી હશે ત્યારબાદ તત્કાલીન પ્રવેગની વાત કરીએ તો તત્કાલીન પ્રવેગ એટલે શું જે તે બિંદુ પાસે જે તે બિંદુ પાસેનો પ્રવેગ તો જે તે બિંદુ પાસેનો પ્રવેગ પણ એટલો જ આવશે કારણ કે દરેક બિંદુએ પ્રવેગનું મૂલ્ય કેવું છે સમાન છે એટલે જ્યારે આલેખ તમને સુરેખા મળતો હોય તો એના દ્વારા મળતી રાશિ જે છે એની તત્કાલીન લ્યો કે સરેરાશ લ્યો એની બંને વેલ્યુ કેવી થશે સમાન થશે તો આને હું તત્કાલીન પ્રવેગ એ વડે પણ દર્શાવી શકું એટલે બ્રેકેટ લખતો નથી તત્કાલીન શું બનશે શું બનશે તત્કાલીન પ્રવેગ ચલો હવે આપણી પાસે ડેલ્ટા વી બાય નું સૂત્ર છે ડેલ્ટા વી બાય એટલે સિમ્પલ વી ટુ માઇનસ વી વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન પણ મિત્રો વી વન વી ટુ તરીકે ક્યાં લેવાના છે આ પ્રારંભિક આ અંતિમ તો આને વી વન કહેવાનું અને વી કહેવાનું તો વી બરાબર છે વી અને વી વન બરાબર છે વી ઝીરો ત્યારબાદ સમયમાં પણ એવું આ ટી વન સમય આ ટી સમય તો ટી સમય છે ટી અને ટી વન સમય છે એ ઝીરો છે ઝીરો તો આ કોના બરાબર થશે એ બરાબર થશે તો છેદમાં મિત્રો કાંઈ નહીં વધે છેદમાં વધશે માત્ર ટી કોના બરાબર એ બરાબર તો હવે ને આની સાથે ગુણી નાખો મિત્રો તો એ ટી ઇઝ ઇક્વલ ટુ લખી શકશું વી માઇનસ વી ઝીરો અને આ સમગ્ર સમીકરણમાં જો તમે વીને કરતા બનાવો મિત્રો વી વી એટલે કે અંતિમ વેગ તો વી ઝીરો છે માઇનસ ઈ આ બાજુ આવતું રહેશે એટલે પ્લસ થઈ જશે વી ઝીરો પ્લસ વધતા એ ટી તો હતું જ તેમના તો મિત્રો આ મેળવ્યું તમને સૌથી પહેલું સમીકરણ અચળ પ્રયોગી ગતિનું સૌથી પહેલું સમીકરણ નંબર વન એકદમ સરળ છે એકદમ ઇઝી છે જુઓ મિત્રો આમાં કાંઈ પણ નથી કરવાનું તમારે માત્ર આ ઢાળ લેવાનો છે એટલે કે સરેરાશ પ્રયોગનું સૂત્ર મૂકવાનું છે અને એ સરેરાશ પ્રયોગના સૂત્ર અનુસાર તમને શું મળશે પ્રારંભિક સોરી એટલે કે પ્રથમ અચળ પ્રયોગી ગતિનું સમીકરણ ત્યારબાદ બીજા સમીકરણની ચર્ચા કરીએ મિત્રો સમીકરણ નંબર બે ચલો સમય નંબર બે ની અંદર શું કરીશું આપણે તો આપણી પાસે આ જે આલેખ છે એ આલેખ દ્વારા સમય અક્ષ સાથે ઘેરાતું કંઈક ને ક્ષેત્રફળ મળે એટલે કે આટલો એરિયા તમે કહી શકો આટલો એરિયા તેના ક્ષેત્રફળનો કહી શકો આ બધો એરિયા તેના ક્ષેત્રફળનો છે આ બધો જ એરિયા તેના ક્ષેત્રફળનો છે તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને ખબર છે શું આપે છે સ્થાનાંતર આપે છે શું આપે છે સ્થાનાંતર અને પેલાની થિયરી લાસ્ટ લેક્ચરની થિયરી યાદ કરો વી વિરુદ્ધ આલેખ દ્વારા ક્ષેત્રફળ શું આપે છે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે તો ચલો અહીંયા હું ક્ષેત્રફળ શોધી નાખું આટલું ક્ષેત્રફળ જો હું શોધી નાખું તો મને શું મળી જાય સ્થાનાંતર મળી જાય પણ આટલો જે આખી આખો આલેખ છે એનું હું બે ભાગમાં વિભાજીત કરું છું ટેમ્પરરી ધારો કે અહીંયાથી એક સુરેખ લાઈન દોરું છું તો ઉપરનો ભાગ જે છે ઉપરનો ભાગ એ ત્રિકોણ થાય નીચેનો ભાગ જે છે શું થાય લંબચોરસ થાય એના પણ નામ આપી દઈએ આપણે એ બી આ બિંદુ છે સી આ બિંદુ છે ડી આ બિંદુ છે ઓ ક્લિયર ઓલરેડી છે તેની પાસે નામ આ બિંદુનું નામ શું છે ઓ ચલો આ બિંદુનું નામ છે ઓ આવી રીતે નામ આપી દીધા તો એક ત્રિકોણ બનશે અને એક શું બનશે લંબચોરસ બનશે એ બેના ક્ષેત્રફળનો સરવાળો એટલે આલેખ દ્વારા ઘેરાતું કુલ ક્ષેત્રફળ પણ એના માટે મારે આટલી લંબાઈ જોશે તો આટલી લંબાઈ તો એમના મળી જાય આટલી લંબાઈ તો શું થશે ટી એટલે આટલી લંબાઈ જે છે એ થાશે ટી ચલો આ લંબાઈ મળી ગઈ ત્યારબાદ આટલી ઊંચાઈ કેટલી થાશે આટલી ઊંચાઈ થશે વી ઝીરો આટલી ઊંચાઈ શું થશે વી ઝીરો જ્યાં આપણે અહીંયા લખેલું છે તો લંબાઈ ગુણ્યા પોળાઇ મળી ગઈ ક્ષેત્રફળમાં બે જ વસ્તુ જોઈએ ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળમાં શું જોઈએ પાયો ગુણ્યા વેદ પાયો એટલે એસી એસી શું થશે ટી જેટલો અને વેધ વેધ એટલે આ બીસી પોતે બનશે કેમ તો કે આ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણની અંદર આપણે ભણી ગયા છીએ કે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક બાજુ જ એ શું બનશે વેધ બનશે તો બીસી એટલે આટલું મૂલ્ય જોઈએ છે મારે આટલું મૂલ્ય તો આટલું મૂલ્ય તમે આલેખ ઉપરથી કઈ રીતે મેળવી શકો મિત્રો તો અહીંયાથી અહીંયા સુધીનો વી છે અને અહીંયાથી અહીંયા સુધીનો વી ઝીરો છે તો આપણે આટલું જોઈએ છે તો આટલામાંથી જો આટલું બાદ કરી નાખવામાં આવે તો તમને આટલી વસ્તુ મળી જાય એટલે કે આટલી લંબાઈ એ થશે તમારી વી માઇનસ વી ઝીરો બી થી સી સુધીની લંબાઈ શું થશે વી માઇનસ વી ઝીરો તો હવે તો તમને ક્ષેત્રફળ મળી જાય તો બીજા સમીકરણમાં શું મેળવું છે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આલેખ દ્વારા ઘેરાતુ ક્ષેત્રફળ એ શું આપે છે આપણને સ્થાનાંતર આપે છે અને સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આપણને ખબર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન છે એક્સ અને પ્રારંભિક સ્થાન શું છે ઝીરો છે શું છે ઝીરો તો આ લખીશું માત્ર એક્સ ખરેખર શું આવે એક્સ માઇનસ એક્સ ઝીરો આવે એક્સ માઇનસ શું આવે એક્સ ઝીરો પણ એક્સ ઝીરોની વેલ્યુ કેવી છે શૂન્ય એટલા માટે માત્ર શું વધશે એક્સ એક્સ બરાબર આલેખ દ્વારા ઘેરાતો ક્ષેત્રફળ આખે આખું ક્ષેત્રફળ લેવાની જગ્યા હું બે કટકા લઈ લઉં છું ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા લંબચોરસનું ક્ષેત્રફળ તો અહીંયા લખું છું ચતુષ્કોણ લંબચોરસ એ સી ડીઓનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એ સીડીઓનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પડાય લંબાઈ શું છે ઓડી તો લંબાઈને લઈ લો ગુણ્યા પોળાઇ કેટલી છે સીડી અથવા તો એઓ પણ લઈ શકો એઓ ઓ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ તો મિત્રો પાયો શું છે એસી પાયો છે એસી અને વેધ જે છે એ છે બીસી વેધ શું છે બીસી ચલો બધી કિંમત મૂકીએ આપણે આકૃતિ ઉપરથી ઓડી ઓડી એટલે અહીંયાથી અહીં સુધી લંબાઈ કેટલી છે ટી આ છે ટી ઇનટુ એઓ એ આટલું ડિસ્ટન્સ છે વી ઝીરો વત્તા વન હાફ એ સી એટલે આટલી લંબાઈ આટલી લંબાઈ છે ટી આટલી લંબાઈ છે ટી અને BC BC એટલે આટલી લંબાઈ વી માઇનસ વી ઝીરો વી માઇનસ વી ઝીરો આ વસ્તુ તમને મળી ગઈ ચલો આને વ્યવસ્થિત ગોઠવણ કરું છું વીઝીરોને આગળ લખું છું તો વી ઝીરો ઇન્ટુ ટી વધતા વન હાફ આ ટી એમના એમ રાખું છું વી માઇનસ વીસિરોની કિંમત હું સમીકરણ નંબર એકમાંથી લઉં છું આ રીતે તૈયાર જ છે વી માઇનસ વીઝીરો એ આપણને કેટલી મળે છે એ ટી મળે છે તો અહીંયા ટી એમ ના એમ અને વી માઇનસ વીઝીરોની કિંમત મૂકી છે આપણે એ ક્યાંથી આવું મૂકેલું છે મિત્રો આ મૂકેલું છે આપણે સમીકરણ નંબર એક પરથી તો અહીંયા લખીશું સમીકરણ નંબર એક પરથી ચલો ત્યારબાદ આગળ ચર્ચા વધારી આપણી તો અહીંયા વીઝરો ટી વત્તા વનાફ એ આગળ લખું છું એ ટી ઇન્ટુ ટી ટી ઇન્ટુ ટી એટલે કે ટી સ્ક્વેર કોના બરાબર એક્સ બરાબર તો મિત્રો આ મેળવું તમને અચળ પ્રયોગી ગતિનું બીજું સમીકરણ છે ને એકદમ સરળ કાંઈ જકરું નથી મિત્રો આમાં આ અચળ પ્રયોગ ગતિનું પેલું સમીકરણ આ અચળ ગતિનું બીજું સમીકરણ ત્યારબાદ હવે ચર્ચા કરીએ આપણે ત્રીજા સમીકરણની સમીકરણ નંબર ત્રણ ચલો ત્રીજું સમીકરણ જોઈએ ત્રણ જ સમીકરણ તમારે ભણવાના રહેશે ચલો ત્રીજું સમીકરણ એમાં આલેખ ઉપરથી આપણે કાંઈ નથી લેવાનું પણ આપણે વાત કરવાની છે સરેરાશ વેગની શોની વાત કરવાની છે સરેરાશ વેગ ચલો આપણે વાત કરીશું સરેરાશ વેગ મિત્રો સરેરાશ વેગ તમે એક તો વ્યાખ્યા અનુસાર લઈ શકો વ્યાખ્યા અનુસાર શું છે વેગની વ્યાખ્યા શું છે સ્થાનાંતરના છેદમાં સમયગાળો સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આવું તમે લખી શકો ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી જ્યાં ડેલ્ટા એક્સ એટલે શું છે એક્સ ટુ માઇનસ એક્સ વન શું છે એક્સ ટુ માઇનસ એક્સ વન એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે શું થાય એક્સ માઇનસ ઝીરો એક્સ માઇનસ ઝીરો એટલે શું થાય એક્સ તો આના બરાબર વધશે માત્ર એક્સ છેદમાં ડેલ્ટા ટી ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન ટી ટુ માઇનસ ટી વન તો ટી માઇનસ ઝીરો એટલે છેદમાં વધશે ટી અને બીજી વસ્તુ લઈ શકો તમે સરેરાશ વેગ ગાણિતિક સૂત્ર અનુસાર તો ગણિતની અંદર કોઈ બે વસ્તુની કોઈ પણ બે પદની સરેરાશ તમે કઈ રીતે લ્યો છો તો ગણિતની અંદર કોઈ પણ બે પદની સરેરાશ આપણે કઈ રીતે લઈએ છીએ બેનો સરવાળો ભાગ્યા બે ત્રણ હોય તો ત્રણનો સરવાળો ભાગ્યા ત્રણ તો આ રીતે આપણે સરેરાશ લઈ છીએ તો સરેરાશ વેગ સરેરાશ વેગ આ રહ્યા બે વેગ વી અને વી ઝીરો તો આ બેનો સરેરાશ લેવો હોય તો આપણે કઈ રીતે લઈ બેયનો સરવાળો બેયનો સરવાળો વી v0 વી ઝીરોદમાં બે વી વત્તા ઝીરો છેદમાં બે આ બંને વસ્તુ શું દર્શાવે છે સરેરાશ દર્શાવે છે ચલો આ પણ સરેરાશ વેગ છે આ પણ સરેરાશ વેગ છે તો બંનેને સાથે લખીએ મિત્રો માટે માટે એક્સ બાય ટી બરાબર વી પ્લસ વી ઝીરો ડિવાઈડ બાય ટુ આવી રીતે લખી શકાય ચલો ને પેલી બધું જવા દો તો એક્સ બરાબર વી પ્લસ વી ઝીરો ડિવાઈડ બાય ટુ ઇન્ટુ ટી હવે આ ટીની કિંમત ક્યાંથી મેળવશું મિત્રો ટીની કિંમત મેળવવાની છે તમારે સમીકરણ નંબર એક પરથી તો લખીએ પરંતુ સમીકરણ નંબર એક પરથી સમીકરણ નંબર એક પરથી ચલો ટીની કિંમત મેળવો મિત્રો ઓલરેડી અહીંયા વાળું પદ છે તો આને જ લઈએ સમીકરણ નંબર એક જ કહેવાય ટીને કરતાં બનાવો તો એ ક્યાં જાય છેદમાં તો ટી બરાબર થશે વી માઇનસ વી ઝીરો છેદમાં એ વી માઇનસ વી ઝીરો છેદમાં એ આ જે ટીની કિંમત તમને મળેલી છે મિત્રો આ ટીની કિંમત એ ટીની કિંમત તમારે ક્યાં મૂકવાની છે અહીંયા મૂકવાની છે ચલો મૂકી કાઢો માટે માટે એક્સ બરાબર વી પ્લસ વી ઝીરો બાય ટુ અને ટી ટીની કિંમત છે વી માઇનસ વી ઝીરો બાય એ આવું મળ્યું તમને

માઇનસ વીઝીરો સ્કવેર તો મિત્રો આ મેળવ્યું તમારું સમીકરણ નંબર ત્રણ તો આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો થાય મિત્રો તમારો ત્રણ માર્કનો ક્વેશ્ચન ચેલેલી અને ખૂબ જ અગિયારમાં ચેપ્ટર નંબર ત્રણ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા જ અચળ પ્રવેગી ગતિનો સમીકરણનો અભ્યાસ આપણે આગળ પણ કરવાનો છે એટલે કોઈ પણ કારણે તમને સમીકરણો તો યાદ રહેવા જ જોઈએ તો પહેલું સમીકરણ છે વી બરાબર વી ઝીરો બાય વી ઝીરો પ્લસ એટી બીજું સમીકરણ છે એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન આફ એ ટી સ્ક્વેર ત્રીજું સમીકરણ છે ટુ એ એક્સ બરાબર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર અને આ સમીકરણ ક્યારે લાગુ પડે કે જ્યારે પદાર્થની ગતિ કેવી હોય અચળ પ્રવેગી હોય ત્યારે જ લાગુ પડશે એ સિવાય લાગુ પડશે નહીં આની ખાસ નોંધ લેવાની છે ચલો મિત્રો હવે એક સ્ટેપ થોડુંક આમાં આગળ વધારીએ છીએ આપણે અહીંયા તમે પ્રારંભિક સ્થાન શૂન્ય લીધેલું છે મિત્રો એટલે કે એક્સ વીરુ ટીના આલેખની અંદર તમારી ગતિ અહીંથી સ્ટાર્ટ થાય છે ઉગમ બિંદુથી પણ ધારો કે તમારી ગતિ એક્ઝામ્પલ તરીકે અહીંયાથી જ થતી હોય તો અહીંયા એક્સ ઝીરો છે આ એક્સ ઝીરો છે એ શૂન્ય કહેવાય નહીં અહીંયા કંઈક એની વેલ્યુ મળતી હશે બે ત્રણ ચાર દસ પંદર જે કાંઈ પણ હોય તો એ શૂન્ય કહેવાય નહીં તો જ્યારે એક્સ ઝીરો શૂન્ય ન આપેલું હોય પ્રારંભિક સ્થાન તમને કોઈ પણ આપેલું હોય ત્યારે આ સમીકરણોમાં શું ચેન્જીસ થાય એની આપણે એક નાનકડી વાત કરવી છે તો વિચારીએ નોંધ કરીને લખીએ મિત્રો જો પ્રારંભિક સ્થાન એક્સ ઝીરો એ શૂન્ય ન હોય તો શૂન્ય ન હોય તો ઉપરના જે ત્રણ સમીકરણ છે એમાં શું ચેન્જીસ થશે વિચારીએ ચલો તો પહેલું સમીકરણ મિત્રો પહેલાં સમીકરણમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં કારણ કે આમાં ક્યાંય એક્સ આવતો જ નથી સ્થાનાંતર આવતું જ નથી તો પહેલું સમીકરણ એમના એમ લખવાનું રહેશે વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ ટી બીજું સમીકરણ છે યસ તો બીજા સમીકરણમાં ચેન્જીસ થશે શું તો કે અહીંયા આલેખ દ્વારા ઘેરાતુક ક્ષેત્રફળી શું આપે છે સ્થાનાંતર આપે છે અહીંયા સાઈડમાં લખી નાખું શું આપે છે સ્થાનાંતર આપે છે તો આ જે છે એક્સ એ ખાલી સ્થાન નથી મિત્રો આ એક્સ જે છે એ સ્થાનાંતર છે અને એક્સ ક્યારે મળ્યું હતું તો કે એક્સ ટુ માઇનસ એક્સ વન કર્યું હતું ત્યારે આપણને મળેલું હતું એટલે એક્સ ટુ એક્સ હતું અને એક્સ વન એટલે કે એક્સ ઝીરો જે શૂન્ય હતું એટલાને લીધે આપણને માત્ર શું મળતું હતું એક્સ મળતું હતું જો એક્સ ઝીરો શૂન્ય ન હોય તો અહીંયા બંનેનો શું લેવાનો તમારે તફાવત લેવાનો રહેશે એટલે અહીંયા આવશે એક્સ માઇનસ એક્સ ઝીરો તો અહીંયા આવે એક્સ માઇનસ એક્સ ઝીરો એક્સ માઇનસ એક્સ ઝીરો છેલ્લા પદ સુધી આવશે એક્સ માઇનસ એક્સ ઝીરો અને માઇનસ એક્સ ઝીરો છે એને પેલી બાજુ જવા દઉં તો શું થઈ જશે પ્લસ એક્સ ઝીરો થઈ જશે તો સમીકરણ કેવું બનશે એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર એટલે કે જ્યાં જ્યાં સમીકરણમાં તમે એક્સ લીધેલું છે મિત્રો ત્યાં સમીકરણમાં તમારે શું લેવાનું એક્સ માઇનસ એક્સ ઝીરો લેવું પડે જ્યારે આ પદ શૂન્ય ન હોય ત્યારે ત્યારબાદ ત્રીજું સમીકરણ નોંધીએ ચલો ત્રીજા સમીકરણમાં પણ એક્સ આવે છે એક્સ એટલે શું છે ખરેખર સ્થાનાંતર છે પહેલેથી એક્સ આવે છે જુઓ એક્સ એટલે શું છે ખરેખર સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એક્સ છે અને ડેલ્ટા એક્સ હવે અહીંયા આપણે લેવાનો છે એક્સ માઇનસ એક્સ ઝીરો કારણ કે આ હવે શૂન્ય છે નહીં તો અહીંયા એક્સ ની જગ્યા આપણે લખવાનું છે આગળ વધીએ ચલો સમીકરણમાં આવતો વી વી શું છે અંતિમ વેગ છે શું છે મિત્રો અંતિમ વેગ વી ઝીરો વીઝીરો શું છે મિત્રો પ્રારંભિક વેગ છે એ અચળ પ્રવેગ છે ટી એ અંતિમ સમય છે અથવા ટોટલ સમયગાળો પણ લઈ શકો ટોટલ સમયગાળો એક્સ અંતિમ સ્થાન એક્સ ઝીરો પ્રારંભિક સ્થાન v0 ઓળખી ગયા ટી ઓળખી ગયા બધું ઓળખી ગયા તો અહીંયા જે પદ જે છે બધા આ બધા પદને તમારે સાથે લઈને સમીકરણોની અંદર આગળ વધવાનું રહેશે અને આના એક્ઝામ્પલ અને એમસીક્યુ તમારા જે નેટ અથવા તો ગુજકેટની અંદર ખૂબ જ અગત્યના રહેશે આમાંથી મેક્સિમમ એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે છે કે જેની આપણે પ્રેક્ટિસ પણ ધીમે ધીમે કરીશું તો મિત્રો આ થયા અચળ પ્રયોગી ગતિના સમીકરણો પણ આ જે મેથડ આપણે જોઈએ આજે એ આલેખની આલેખની મેથડ કહેવાય કઈ કહેવાય આલેખની રીત કહેવાય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોયા પણ સેના દ્વારા જોયા આ લેખની રીત દ્વારા હજી આ જ વસ્તુ આપણે કલનશાસ્ત્રની મદદથી પણ શોધી શકીએ છીએ એટલે કે સંકલન વિકલનની મદદથી પણ આ ત્રણ સમીકરણો મેળવી શકાય છે જેની જાણ જાણકારી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે આ સમીકરણો યાદ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં આ જ સમીકરણો આપણે કંઈક અલગ મેથડથી ડિરાઈવ કરીશું તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય સ્વામિનારાયણ